ઇન્જેક્શન નું લેવાય એટલે તમે રાત તે જ કહેતો ને એ આવું બોલવાનું નહીં બીજું આ અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવાય એટલે ઓટીપી માંગ્યો એવું જ કહેતો કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે અમે કીધું હા તો ઓટીપી આપો સરકારી હોસ્પિટલો સરકારની છે કે પછી ભાજપની પોતાની પેઢી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે અત્યારે આપણે બધાને ખબર છે કે ભાજપનું અત્યારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એ દરમિયાન નિત નવા પેતરા આપણે ભાજપની અંદર જોવા મળ્યા ક્યારેક તેમને સદસ્યતા અભિયાન કરવા માટે બાળકોની જરૂર પડે છે ક્યારેક પૈસાની લાલચ પણ આપવી પડે છે હવે તો નવું જ સામે આવ્યું છે જો તમે બીમાર છો અને તમારે ઇન્જેક્શન લેવા માટે સરકારી હોસ્પિટલમાં જવું છે તો તમારે પહેલાં ઓટીપી આપવો પડશે અને એ ઓટીપી હશે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા નોંધણી અભિયાનનો એ તમે આપશો તમારું ભાજપમાં નોંધણી થશે અને એ પછી તમને ઇન્જેક્શન આપવામાં આવશે કે પછી તમને દવા આપવામાં આવશે ગઈકાલે આપણે જોયું હતું કે ભાજપની અંદર ભાવનગરની અંદર એક પ્રમુખ છે તેવું કહી રહ્યા છે કે તમે 100 સભ્યો બનાવો તમને 500 રૂપિયા આપવામાં આવશે અને હવે નવું સામે આવ્યું છે મહેસાણાની વિસનગર જે સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી ત્યાંના જે ડૉક્ટર છે તેઓ એવું કહી રહ્યા છે પહેલાં નંબર આપો પછી ઓટીપી આવશે એ ઓટીપી તમે અમને આપો એટલે તમે સભ્ય બનશો અને પછી જ તમને ઇન્જેક્શન આપવામાં આવશે પહેલાં તો આપણે વિડીયો સાંભળી લઈએ કે જે રગજક આખી થઈ છે જે દર્દી છે ઇન્જેક્શન લેવા માટે આવ્યો હતો તેમને પહેલાં શું કરવામાં આવ્યું ઇન્જેક્શન નું લેવાય એટલે તમે રાત તે જ કહેતો ને એ આવું બોલવાનું નહીં બીજું આ અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવાય એટલે ઓટીપી માંગ્યો એવું જ કહેતો કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે અમે કીધું હા તો ઓટીપી આપો ઇન્જેક્શન હોય તો આ રૂમો હોય 4 નંબરમાં આ મુજબ એ રૂમો જ હતો એ તમે દરવાજામાં જ મળ્યા બરોબર ઇન્જેક્શન લેવાનું અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવાય મેં કીધું હા એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું લખીને કશું આપી નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમે કહેવું પણ હવે ઓટીપી હું આ બાબત નો લઉં તમારું લઈ શકું છું પણ અમને ખબર જ નથી તો ખબર નથી તો કઈ થી લીધો ઓટીપી ભૂલથી લેવાય હા કઈ તે ભૂલથી પણ આ ના ચાલે મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે આ ઘોડો ધંધાઓ ચાલ્યા છે આ સિવિલ દર્દીઓ સાથે હા સાહેબ બોલો તમારે શું કેવું છે બરોબર આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર તો કોણ જવાબદાર તમે આ રેમો છો કાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર ભૂલ થઈ ના ચાલે ને તમે ઓટીપી કઈ રીતે માગી શકો છો કોકની જોડે અને સિવિલમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો તમે માગે ને ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા ઓટીપી આપો મને તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ તમે જવાબ આપો હવે લાગે છે કે ભાજપે સરકારી હોસ્પિટલો હોય કે પોતાના કાર્યકરો હોય તેમને કામ ધંધે લગાવી દીધા છે કારણ કે સીઆર પાટીલને આ વખતે ગુજરાતને નંબર 1 બનાવવું છે સદસ્યતા નોંધણી અભિયાનમાં કારણ કે ગત વર્ષે ઉત્તર પ્રદેશ પહેલા ક્રમાંકે હતું બીજા નંબરે ગુજરાત હતું આ વખતે તેમને ગુજરાતને પહેલા નંબરે જોવું છે એટલા માટે કંઈ પણ કેટલું પણ પ્રેશર આપવામાં આવે છે એ હવે ખુલ્લામાં આપણને દેખાઈ રહ્યું છે કારણ કે કાર્યકરો હવે આટલી હદ તક નીચે જઈ શકે એ આપણે જોયું પણ નહોતું સદસ્યતા નોંધણી અભિયાન ચાલુ કર્યું છે પણ લોકોને પ્રેશરમાં આવીને જોડવાના પછી તમે એમને પ્રાથમિક સભ્ય બનાવો પછી કાયમી સભ્ય બનાવો જે આખો વિડીયો વાયરલ થયો છે જે દર્દીએ ભાજપ ઉપર આવા આક્ષેપ લગાવ્યા છે કે સરકારી હોસ્પિટલ છે કે પછી ભાજપની પોતાની પેઢી તે દર્દી શું કહી રહ્યા છે તે સાંભળીએ મારા વાઈફ સાથે સિવિલ ગયો હતો અને ઇન્જેક્શન લેવા માટે ગયો હતો ત્યારે એમને એવું કીધું રજીસ્ટર કરાવ્યું એટલે મેં રજીસ્ટર ઓફિસ જઈને જે કેસ બારી રજીસ્ટર કરાવી શીખો કહીને આવ્યો એટલે જે ઇન્જેક્શન લેવાના રૂમ આગળ એક ભાઈ ઊભો હતો એને કીધું રજીસ્ટર કરાવ્યું તમે મેં કીધું હા તો તમારે ઓટીપી આપવો પડશે ઓટીપી આપ્યા પછી તમને ઇન્જેક્શન મળશે એટલે મેં કીધું કંઈ વાંધો નહીં ઓટીપી પછી સિવિલના નિયમો છે એટલે સિવિલના નિયમ અનુસાર આપણે એને મોબાઈલ નંબર આપ્યો અને મોબાઈલની અંદર જેવો મેસેજ પડ્યો ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપનો પડ્યો મારી અંદર એટલે મેં કીધું આ ભારતીય જનતા પાર્ટીનો સિવિલ છે કે પછી સંસ્થા છે ગવર્મેન્ટની એટલે ભાઈએ તરત જ ત્યાંથી ભાગી ગયો પછી મેં ત્યાં આ રૂમ નંબર છોડવા જઈને મળ્યો એટલે ત્યાં સાહેબ કે મને કોઈ ખ્યાલ નથી સ્ટાફને પૂછ્યું કે અમને કોઈ ખ્યાલ નથી જ્યારે ઓટીપી લેવા હતા ત્યારે સ્ટાફ મારી જોડે ઊભો હતો તો શું આજે
આ સિવિલની અંદર ગવર્નમેન્ટ સરકાર છે કે પછી ભારતીય જનતા પોતાનો બાપ દાદાની પેટીશન સમજીને બેઠી છે? હા, માફી મારી જોડે માગી એમને કે અમારી ભૂલ થઈ છે, અમે આવું નહીં કરીએ. પણ ઘણા બધા દર્દીઓ આવ્યા, તેમની જોડે ઓટીપી લેવાતા હતા હું ગયો ત્યારે. હા, આરએમઓ પણ હું જઈને જાણ કરી સાહેબને. મેં કીધું સાહેબ આ શું છે? તો સાહેબ કે મને ક્યારે શિવિલમાં આજે આવું બનાવ બને તો કાલે શિવિલમાં બીજો કોઈ પણ બનાવ બને તો જવાબદાર કોણ, ભારતીય જનતા પાર્ટી યા ગવર્નમેન્ટ સરકાર? આ બંનેમાં તફાવત શું છે? દેશની અને દુનિયાની નંબર વન પાર્ટી બનવા માટે હવે ભાજપ કંઈ પણ કરી શકે છે, આપણે બધાએ જોઈ લીધું છે. છેલ્લા 3-4 દિવસ દરમિયાન કંઈક ને કંઈક એવા ઉલાડિયા ભાજપના નિયમોના સામે આવે છે, ક્યાંક કાર્યકર્તાઓ છે તે ભાજપને પણ શરમમાં મૂકી રહ્યા છે. કારણ કે એક કામ આપ્યું છે એક વ્યક્તિને કે તમારે શું સભ્ય બનાવવાના છે, એમનાથી બનતા નથી. તમારી કામગીરી એટલી સારી હોય કે લોકો સામેથી તમારી પાસે આવે, પણ તમારે લોકો પાસે સામેથી જવાની જરૂર નથી. તેમ છતાં આવા કાર્યકરો સામેથી જાય છે, લોકોને ફરજિયાત ભાજપમાં જોડવા માટે અપીલ પણ નથી કરવામાં આવતી, સીધું જ તેમને કહી દેવામાં આવે છે કે નંબર બોલો, ઓટીપી આવશે ને ઓટીપી આપો એટલે તમે સભ્ય બની ગયા. હવે ભાજપ જે આ કેડર બેઝ પાર્ટી કહેવાય છે, જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, તેમાંથી ક્યાંક હવે બહાર આવવાની જરૂર છે. પહેલાં કામ કરવાની જરૂર છે, પછી આ બોલવાની જરૂર છે. કારણ કે આ વખતે સદસ્યતા અભિયાનનો જે રીતે ફિયાસ્કો થયો છે એ બધાને ખબર પડી ગઈ છે કે કઈ રીતે સદસ્યતા જે સભ્ય નોંધણી અભિયાન છે તે ભાજપ ચલાવી રહ્યું છે. અમારા અહેવાલ વિશે અને જે રીતે અત્યારે ભાજપનું આ સભ્ય નોંધણી અભિયાન ચાલી રહ્યું છે, કઈ રીતે ચાલી રહ્યું છે એ પણ તમે જાણો છો. તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.